नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। ध अल्ट्रा माई स्कूल जसदण में आपनुं हार्दिक स्वागत छे। विषय गुजराती। आज धोरण 11 में आपणे प्रकरण 11 सीम अने घर सोनेटनो अभ्यास करवाना छे। कवि परिचय जो लीए। उमाशंकर जोशी, तेमनो जन्म 21/7/1911 रोज थयो हतो। तेमनुं अवसान 19/12/1988 रोज थयो हतो। आखुं नाम उमाशंकर जेठालाल जोशी, वासुकी उपनाम। तेमनो जन्म ईडर पासेनुं बामणा गाम। खूब सरस आ समर्थ कवि कही शकाय। विवेचन संशोधक અને વિશ્વ શાંતિનો કવિ એટલે આપણા ઉમાશંકર જોશી। તેમની કૃતિઓમાં ખાસ કરી અને વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી આ બધા એમના ખાસ કરીને કાવ્ય સંગ્રહો છે મિત્રો। ખાસ કરી અને પ્રકૃતિના સૌંદર્ય, આ વિશ્વ શાંતિ અને માનવ પ્રેમનો કવિ છે મિત્રો। ગહન ગંભીર વિષયો ઉપર એમણે ખૂબ સરસ મજાના કાવ્યો લખ્યા છે। સંસ્કૃતિ નામનું માસિકમાં તેઓ તંત્રી પણ રહી ચૂક્યા છે મિત્રો। અને એમની બીજી કૃતિઓ જોઈએ, પુરાણોમાં ગુજરાત, આખો એક અધ્યયન તેમના સંશોધન ગ્રંથો છે મિત્રો। સમસંવેદન, શૈલી અને સ્વરૂપ કવિ સાધના, શ્રી અને સૌરભ કવિની શ્રદ્ધા તેમના વિવેચન ગ્રંથો છે। અંદામાનમાં ટહુક્યા મોર, યુરોપયાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે। હૃદયમાં પડેલી છબીઓ 2 ભાગ, ઈસામુ શિડા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણો મિત્રો પુસ્તક છે। નિશ્ચિત છે એમને 1967 મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે। ઉચ્ચ કોટીનો એવોર્ડ કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે એમને સંયુક્ત મળ્યો છે। પોતે અધ્યાપક તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં રહી ચૂક્યા છે। કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ અને વિશ્વભારતીમાં કુલપતિ તરીકે એમને સેવાઓ આપેલી છે મિત્રો। સીમ અને ઘર આ કાવ્યમાં ખૂબ સરસ પોતાની લીલીછમ સીમ હજી બાકી છે। ગાયો ઘણું બધું ચરે છે, ખૂબ ભરપેટ ખાધું, છતાં સીમમાં હજી ઘાસ એટલું બધું ઓછું થતું નથી। આ કુદરતનો એક કુદરતની કળા છે, કુદરતનો એક તાકાત છે। ખૂબ સરસ આખી વાત કરે છે। બપોર વેળાએ ઢોર છે, થોડુંક ગાયોનું ધણ છે, જરાક વાગોળતા વાગોળતા કહે છે ઝોકું ખાઈ લે, અને ખૂબ અસીમ શાંતિ ખરા તડકામાં હોય। ગાયને ખબર છે કે રાત્રિ થાય, નિશા સંધ્યા રાત્રિ થાય એટલે ઘર તરફ જવાનું છે, વાછરડું પોતાનું રાહ જોતું હોય। અને એમાં છેલ્લી 2 પંક્તિઓમાં ખૂબ સરસ વાત કવિએ કરી છે કે કેવી ચમત્કૃતિ આવે, સોનેટ છે એમાં આખી ચમત્કૃતિ કવિ સર્જે છે મિત્રો। કાવ્ય શરૂ કરીએ। હજી એ લીલી છમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી હે। હજી એ લીલીછમ આ વનરાય, આ સીમ હજી બાકી છે કવિ કહે છે, આ ઘાસ એમ પૂરું નથી થઈ જતું, કેમે ન ખૂટે ભરપેટ ખાધી। ભરપેટ ગાયોએ ખાધું, પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી ગાયોએ ગાયો ચરી, છતાં પણ આ લીલીછમ હજી વનરાય, લીલીછમ ઘાસ હજી એમનેમ છે, આ સીમ છે અખૂટ છે કે છે કવિ કે છે, એમ આ ખૂટે નહીં। આ કુદરતની એક તાકાત, પ્રકૃતિની તાકાત કવિ અહીં વર્ણવી છે। અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં। હવે અલોપ, સંધ્યા સુધી, નિશા એટલે રાત્રિ, રાત્રિ થવામાં આવે, સૂર્ય અસ્તાચળ ઉપર દેખાય, સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ધણોએ ધરાયને ધર્યા કે છે, ધરાયને ગાયો ચેરી, અને પોતે હવે બધા ધણો છે એ ઘરની દિશામાં નીકળી પડ્યા છે, ચાલવા લાગ્યા છે। હવે
ગાયોને ધણને પણ ખબર છે કે હવે પોતાના મુકામ સ્થાને પોતાના ગમાણમાં જવાનું છે. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા ઝોકુએ ખાઈ લેતા. કેટલું સરસ વર્ણન, હાવ સિમ્પલ વર્ણન કવિ કરે છે કે બપોર વેળા થઈ, ખૂબ ગરમી છે, આકરો તડકો છે, અને વડલાનો એટલો સરસ શીતળ છાંયડો હોય એમાં કવિ કહે છે કે ગાયો વાગોળતા વાગોળતા, પ્રાણી વાગોળતા વાગોળતા થોડુંક ઝોકુંય ખાઈ લે છે. ગાયોનું ધણ બેઠું હોય વડલાની છાયડીમાં, સરસ શીતળ મજાની છાયડી આવે એમાં ગાય થોડુંક વાગોળતા વાગોળતા આંખ મળી જાય અને ઝોકું ખાઈ લે છે. અસીમશી શાંતિ હસી રહી હતી ત્યારે, કેટલી બધી શાંતિ હતી, હસી રહી હતી, આ કલ્પના છે કવિની, શાંતિ હશે નહીં, પણ કેટલી અસીમ શાંતિ ખરા તડકામાં બપોરે વડલાના છાયડામાં ગાયો બેઠી હોય ને ઝોકું ખાતી હોય ત્યારે એકદમ શાંતિ હોય છે, નીરવ શાંતિ, જરાય અવાજ શોર બકોર નથી. નસે નસમાં સીમ ધસી રહી હતી, ગાયોએ જે ચારણ કર્યું, ગાયો જે ચેરી એનું અત્યારે ગાય વાગોળતી હતી. એટલે કવિ કહે છે કે નસે નસમાં અત્યારે સીમ ધસી રહી હતી, આખી સીમમાં જે ગાયો ચેરી અને હવે એ વાગોળવાનું ચાલુ કર્યું અને પોતે પાચન પ્રક્રિયા થઈ એટલે હવે દૂધ બનવાનું, શીર દૂધ બનશે અને અમૃત જેવું દૂધ હવે ગાયો. એટલે કહે છે કે નસે નસમાં સીમ ધસી રહી હતી. હવે તો નસે નસમાં ગાયોનું જે પાચન પ્રક્રિયા થઈ અને ખોરાક રૂપી હવે દૂધ બનવાનું શરૂ હતું. ઘરે ગમાણે બમણે બગાયો અને ભૂખની ઉઘડતી જ ખાયો. ગમાણમાં બગાયો પણ હોય અને હવે ગાયોને ખબર છે પોતાના મુકામ સ્થાને જવાનું છે અને હવે ભૂખ પાછી ઉઘડવાની છે. કવિ કહે છે સાંજ પડી ગઈ, આખી આખી રાત આરામ કરશે એટલે હવે ગાયોને અહીંયા જ ભૂખ લાગવાની છે. ખીલે ગાય બંધાઈ જાય, વાછરડા દૂધ પી લે અમૃત જેવું, અને ખબર છે કે હવે અહીંયા જ કવિ કહે છે ભૂખ ઉઘડશે અને સવારે પાછી ગાયો પોતાને ચાર ચરવા માટે સીમમાં નીકળી પડશે. અંધારું આંખે મહી મેષ ઘૂંટે. અંધારું કેવું છે, કાળું, કાજળ જેવું કાળું, એકદમ ઘનઘોર અંધારું છે. બંધાય જેને ઘડી માહી ખૂટે. હે, અને હવે ગાયો અહીંયા બંધાઈ જવાની છે. ગાયોને પણ ખબર છે, ભાન છે કે મારે અહીંયા ખીલે હવે બંધાઈ જવાનું છે. અંધારું એકદમ ઘનઘોર થઈ જાય એટલે ગાયો પોતાના નિવાસસ્થાન, પોતાનું જે રહેવાનું ઝોંક ઝૂંપડું હોય, વાળો હોય, ત્યાં આવીને ખીલે બંધાઈ જશે. હવે જો ચમત્કૃતિ સર્જે છે કવિ, આખા આખી જે સોનેટ હતી એમાં છેલ્લી બે પંક્તિઓ ચમત્કૃતિ સર્જે છે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારી રીતે સીમનું હીર ત્યાં દળે. હે, હીર એટલે કુદરતી દૂધ, હીર એટલે અમૃત જેવું દૂધ. આંચળોમાં જ્યાં વાછરડાએ મુખ નાખ્યું ત્યાં આખી સીમ જાણે યાદ આવી ગઈ, આખી સીમનું ચારણ કર્યું હતું ગાયે, એ અમૃત જેવું દૂધ હવે એના બાળકને મળ્યું. માતાનો વાત્સલ્ય પ્રેમ અહીંયા કવિએ વ્યક્ત કર્યો છે. અત્યાર સુધી જે ગાય ચરી અને અમૃત જેવું કુદરતી, આ કુદરતની તાકાત છે હીર, કુદરતી દેવત્વ શીર દૂધ હવે દળવા માંડ્યું, ઝરવા માંડ્યું અને વાછરડું એ દૂધ પીવે છે. અહીંયા કાવ્ય પૂરું થાય છે મિત્રો, આપણે શબ્દો જોઈ લઈએ. સીમ એટલે ખેતર ગામની હદ, તે ભાગની જમીન. ધણ એટલે શું, તો કે ગાયોનું ટોળું. મિત્રો ધસી એટલે જોશથી આગળથી વધવું, એને ગમાણ એટલે ઢોરને નિરણ નિરવા માટે બાંધેલી જગ્યા, ઢોરને રહેવાની જગ્યા હોય તે. બમણે એટલે બણબણે, બગાયો એટલે ઢોર ઉપર બેસતી એક જાતની માખ છે એ. મેષ એટલે કાજલ, આપણે કાળું. હીર એટલે સત્વ દેવત્વ. મિત્રો ખૂબ સરસ મજાનું કાવ્ય એનો અભ્યાસ કર્યો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.